વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાએ તેમના સંબોધનમાં રાજા રજવાડા ઉપર એક નિવેદન આપ્યું હતું, તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો હતો, રોષ જોવા મળી રહ્યો હતો રાજપૂત સમાજમાં. અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી, છતાં પણ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો હાજર રહ્યા છે. કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે અગાઉ જ્યારે પ્રાચીન સમયમાં રાજા રજવાડાઓના સમયમાં અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કરવામાં આવ્યા હતા અને સૌથી વધુ દમાણ રૂખી સમાજ પર થયું હતું, પરંતુ તેઓ અડગ રહ્યા હતા. આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી, છતાં પણ હજુ પણ રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ, મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો હાજર રહ્યા છે. બિલકુલથી, તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કરણી સેનાના પ્રમુખ વીરભદ્રજી જાડેજા પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં આ પૂરું વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. દિવેશ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ થાય કે માફી માંગી લીધી છે, પરંતુ આ જે રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. જેટલા પણ લોકો ત્યાં ભેગા થયા છે, તેમનું શું કહેવું છે, શું માંગ છે તેમની? ચોક્કસ નિધિ, હું તમને દ્રશ્યો બતાવીશ કે આ રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે. કરણી સમાજના આગેવાનો છે તે અહીં મોટી સંખ્યામાં એકઠા થયા છે. રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, પરંતુ સમાજમાં રોષ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. શું કહેશો? રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, પરંતુ સમાજમાં રોષ છે તે હજુ પણ જોવા મળી રહ્યું છે. રૂપાલાએ માફી નથી માંગી. માફીમાં એમ કીધું કે આ લોકોને, રાજપૂતોને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. એને એને પોતાને અફસોસ નથી કે મેં ખોટું બોલ્યો છું. એટલે અમારો સખત વિરોધ છે અને એને એની ટિકિટ રદ થાય. ટિકિટ રદ ન થાય તો અમારું આજથી કાર્યાલયનું મુહૂર્ત થઈ ગયું છે. માતાજીના આશીર્વાદ, સાબરમતી મંદિરેથી દર્શન કરી અને અને મતદાનનો બહિષ્કાર કરશું અને અમારે જે રણનીતિ કરવી પડશે એ કરશું. આગળની કાર્યાલય એટલે સેના માટેનું કાર્યાલય બનાવ્યું છે? રૂપાલાને હરાવવા માટે. રૂપાલાને હરાવવા માટે જેમ સંસદ સભ્યની ટિકિટ મળે ને જે કાર્યાલય ખોલીને એનો પ્રચાર ચાલુ કરે, એમ એને હરાવવાનો અમે પ્રચાર આજથી મુહૂર્ત કર્યું છે. આની અસર ભાજપને પડશે કે ખાલી રૂપાલા? ખાલી રાજકોટ પૂરતું છે. જો ભાજપ એની ટિકિટ રદ કરીને બીજી પાર્ટી ને આપશે તો અમે ભેગા છીએ, કારણ કે 80% રાજપૂતો ભાજપ ભેગા છે. ભારતીય જનતા પાર્ટી સાથે 80% રાજપૂતો આજે પણ છે. રાજપૂતોની માંગણી આજે પણ એ છે ને કાલે પણ એ જ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, અન્યથા રાજકોટ શહેરની અંદર કેમ્પેઇન ચલાવવામાં આવશે, ઘરે ઘરે મતનો બહિષ્કાર કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ચોક્કસ નિધિ, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કરણી સેના અહીં એકઠી થઈ છે. સ્પષ્ટ એક જ વાત કરવામાં આવી રહી છે કે રૂપાલા છે તેને જે એની જે ઉમેદવારી છે તેને રદ કરવામાં આવે, નહીતર ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, મતદાનનો બહિષ્કાર છે તે કરવામાં આવશે. શું કહેશો, કઈ પ્રકારનો વિરોધ છે? અમારો વિરોધ તો સિર્ફ રૂપાલા સાથે જ છે. તેને ક્ષત્રિય સમાજ માટે જે બેભસ વાતો કરી એના માટે અમારે ભાજપ માટે કોઈ વિરોધ નથી. અમારે રૂપાલા પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ રૂપાલા ઉપર જ વિરોધ છે. મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ છે કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ. બીજેપી ના બીજા ગમે ઉમેદવારને ઉભા રાખે એમાં અમે સાથ સહકાર આપશું. અમે રૂપાલાની સખત વિરોધમાં છું ને આજથી અમે નક્કી કર્યું છે કે ગુજરાત ભરમાં રૂપાલા વિરુદ્ધ તો અમે કરશું ને કરશું. ઉમેદવાર બદલવામાં નહીં આવે તો શું કરવામાં આવશે? ઉમેદવાર બદલવા નહીં આવે તો પછી અમે આગળની રણનીતિ પછી તૈયાર કરશું. કઈ પ્રકારની રણનીતિ બનાવવામાં આવે પછી હવે અમે બધા ભેગા થઈને બેસીએ પછી નક્કી કરીએ. બસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજકોટનું જે આ રેસકોર્સ ખાતેના આ દ્રશ્યો છે, મોટી સંખ્યામાં કરણી સેનાના લોકો છે તે અહીં એકઠા થયા છે. લોકોની એક જ સ્પષ્ટપણે માંગણી છે કે રૂપાલાએ જે માફી માંગી છે તે માફીથી કામ ચલાવી લેવામાં નહીં આવે. રૂપાલાનું જે રૂપાલા છે તેની જે ઉમેદવારી પદ છે તે રદ કરવામાં આવે. ભાજપ બીજા કોઈ ચહેરાને રાજ્યસભાની ટિકિટ આપે, જે સંસદની જે ટિકિટ છે તે બીજા કોઈ ચહેરાને આપે તેવી જે કરણી સેનાના લોકોની છે તે સ્પષ્ટ માંગણી છે. નિધિ. બિલકુલ દિવ્યેશ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.
તો જે રીતે રાજકોટમાં મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત થયા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે ભાજપ દ્વારા